अमरेली जिल्लामां हवामान विभागनी आगाही अनुसार मावठा पड़वाथी खेडूतोने कुदरते मोटी थपाट मारी होय तेवो घाट घड़ायो। पहला खेडूतोने ओछा वरसादथी चोमासु पाक निष्फळ गयो हतो अने खेडूतो शियाळु रवि पाक पर नुकसानीनी भरपाईनी आशा करता हता, परंतु रविवारे अमरेलीमां पड़ेला सार्वत्रिक वरसादथी सावरकुंडला अने खांभा तेमज इंगोराड़ा कांटाड़ा अने नानुड़ी सहित ग्राम्य विस्तारमां कमोसमी मावठा पड़वाथी खेडूतोए तल, सोयाबीन, चना, घऊं, जीरु, डूंगळी अने धाणा सहितना पाकने नुकसान पहोंच्यु अने पशुओनो चारो पण पलळी जता जगतना तातना माथे कमोसमी वरसादनी मुश्केलीनी आफत आवी छे। નુકસાનમાં તો 10 વીઘાનો સોયાબીન વાવ્યા હતા, ઠીક બે ચાર હતો, મેં કીધું નહીં વરસાદ આવે, રાતે વરસાદ આવ્યો ઠીક બે કોડી ગયો આખો, મેં કીધું તો મેં કીધું ચેતવણી આપી દઉં મેં કીધું। મારું નામ શામજીભાઈ, ગામ કંટાળા, અને ચાળુ પાકમાં તો ઘઉં, શેણા, જીરું એ બધું એને નુકસાની તો બહુ છે બાપા, અને સારલો ને ઢીગલો આ ખુલ્લો રહી ગયો, 4 વાગે વરસાદ આવ્યો ને એ પણ પલ્લી, દર વર્ષે વરસાદ બહુ જ કવરાવે, નિષ્ફળ જાય, સરકાર કાંઈ જો સામું જોવે તો સારું। આ વર્ષે મેં વાવેતરમાં અટાણે ડુંગળી હતી મારે આ અત્યારે, અને કમોસમી વરસાદ જો એટલે કહેવાની વાત કહેવત પ્રમાણે કે ભાઈ આપ ફાટે તો ઠીકડા ક્યાં દેવા, એટલે અમે ઠીકડા મારવાની કોશિશ કરી, ઘણી ઢાંકવાની કોશિશ કરી, પણ આ ગાવડિયું પાક હોય ખેડૂતને ખબર છે આ ઢાંકે માલ નથી રહેતો, એટલે જે આ આજનો વરસાદ રહ્યો તો કાલ રહે તો આ બધી ડુંગળી અમારા માટે ફેલ હશે, અને 3 વીઘાની ડુંગળી છે હાલ તમને કહું મિનિમમ ખર્ચો અમે ખેડૂત ગણવા બેસીને તો અમારથી ભેગું નથી થાય, એટલે અમે ગણતા નથી કે ભાઈ ગણશું તો અમુકનું અમને નીંદર નહીં આવે, એટલે અમે ગણતરી નથી કરતા, સરેરાશ વીઘે તો 10,000 રૂપિયા ખાલી કાઢવાની લઈ છે, આ કાલ નીકળેલી ડુંગળી હતી ને આ મારી ડુંગળી ઊભી હતી અને એમાં અત્યારે વરસાદ થયેલો ને એ બધી પડામાં પડી છે, એટલે એ તો અમારે ભૂલી જવાની છે, તમે જોઈ શકો છો આ પાકળ ડુંગળી છે ને આની માથે જે વરસાદ થઈ ગયો, ત્યારે ઘણી વખત બધાના બજેટ ખોરવાતા હોય ત્યારે અમને ઘણું દુઃખ થતું હોય કે ભાઈ ગૃહિણીના બજેટ ન ખોરવા જોઈએ, પણ પરિસ્થિતિ એવી થાય અમારી આખી જિંદગી ખોરવાઈ જાય છે, 3-3 મહિનાની મહેનતને છેલ્લે આવું કમોસમી વરસાદ થાય ત્યારે બહુ દુઃખ થાય, ખેડૂત તરીકે અમને કરગરતા તો નથી આવડતું પણ એક હકીકત આ ખેતી પ્રધાન દેશને બતાવવાની ખાલી હું વાત કરું છું, બાકી કરગરવું કે અમારે કેવું એટલું નુકસાન એવી તો અમારી કોઈ ખેડૂતને ગણતરી જ ન હોય, પણ આ વર્ષે અમે જોયું કે ભાઈ એટલા એટલા ખર્ચા કરતાં છેલ્લે કુદરતની આવી આપત્તો આવે ત્યારે પરિસ્થિતિ બહુ અમારા માટે ખરાબ થતી હોય। માવઠાના કારણે ફરી એકવાર ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ અંગે કૃષિ તજજ્ઞ ચેતન કુંભાણીએ શું કહ્યું તે સાંભળો। પણ અત્યારે જે કમોસમી વરસાદ પડ્યો, આ કમોસમી વરસાદ ને કારણે શેને નુકસાની, ક્યાં ક્યાં પાકને નુકસાની? કમોસમી વરસાદ જે છે એ આગાહી મુજબનો વરસાદ આવ્યો છે, આ અત્યારની પરિસ્થિતિમાં નવા વાવેતરો જે થયેલા છે એમાં જીરું, ધાણા, ઘઉં, ડુંગળીનું વાવેતર અત્યારે શિયાળો પાકમાં થયેલું છે, હવે ડુંગળીનું જે વાવેતર જે થયેલું છે એમાં જે 75 ડુંગળી અત્યારે લગભગ તૈયાર થવા આવેલી છે એને સૌથી વધારેમાં વધારે નુકસાન એને થયેલું છે, આંબામાં જે લોકોએ કલટાર નાખેલું છે એની મોર બેહવાની શરૂઆત થઈ ગઈ છે, એ લોકોને તકલીફ છે, તલ જે છે જે લોકોએ નવરાત્રિ આસપાસ વાવેતર કરી લીધેલું છે અને સારા ફૂલ ફ્લાવરિંગ બેસી ગયેલું છે એ લોકોને તલ ઢળી ગયા છે, ફાલ ખરી ગયો છે, તલનું સૌથી વધુમાં વધુ નુકસાન આ વખતે તલમાં થઈ છે અત્યારની પરિસ્થિતિમાં, બાકી જુવાર, બાજરો જે પરિસ્થિતિ છે એ લોકોની પરિસ્થિતિ એને થોડો ઘણો ફાયદો થશે આવી વસ્તુમાં, બાકી જનરલી મોટાભાગના જે પાકો અત્યારના સમયમાં જે છે એ 15-20 દિવસથી મહિના દિવસથી આસપાસ ન હોય પ્રમાણમાં નુકસાન ઓછું થયેલું છે। માવઠાને લઈને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, ત્યારે હવે સરકાર ખેડૂતો માટે સહાયની જાહેરાત કરે છે કે કેમ તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।